વેલકમ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો અને હું પણ ખૂબ જ મજામાં છું. અને આ છે આપણો સવાર સવારમાં નયા ધોયા વગરનો અવતાર, જે ઓરિજિનલ છે. તો તમે મારી પાછળ બધો પડાવ જોઈ શકો છો, એટલે ખૂબ જ કામ છે ઘરમાં પણ. આજે તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેં વિચાર્યું કે તમને પણ દેખાડું કે શું કામ છે, શું નથી અને શું ચાલી રહેલું છે. કારણ કે લેબનું ઓપનિંગ થયા પછી મેં કોઈ પણ વ્લોગ નહોતો શૂટ કર્યો, કેમ કે બહુ બધું કામ હતું. હું પણ લેબ પર જાઉં છું, ઘરે આવું છું, ઘરેનું બધું કામ કરું, રસોઈ કરું, અમે જમીએ, વાસણ બધું કરું. કારણ કે મેં કોઈ પણ કામવાળી નથી રાખી. અહીંયા ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી બધા કામવાળી રાખે છે, મેં નથી રાખી. કારણ કે હું બધું કામ જાતે કરું છું એટલા માટે. અને એવું નથી કે મારાથી કામવાળી ના રખાય, પણ મને ગમે છે જાતે કામ કરવાનું. અને પાછું ઘણા લોકો એવું પણ કહે છે કે બે માણસમાં શું કામ હોય છે, બહુ કામ હોય છે. ઘર મોટું છે, ઘરની સાફસફાઈ કરવામાં જ અડધો દિવસ નીકળી જાય, એટલું કામ હોય છે અમારે તો. અને બહારના પણ એટલા જ કામ હોય છે, લેબનું કામ હોય છે, ટીચર્સને જોબ છે, મારે લેબ પર જવાનું, અહીંયા આવવાનું, ઘરે આવવાનું, જૂના ઘરે જાઉં, બાકી બીજા બધા બહારના જે પ્રસંગો હોય એ બધું કામ હોય છે, બજારનું કામ હોય, ઘરનું કંઈ લાવવાનું એ કામ હોય, ઘરે રસોઈથી લઈને ઘરનું બધું જ કામ હોય. અને તમે મારી પાછળ પડાવ જોઈ શકો છો. એ શેનો પડાવ છે હું તમને દેખાડીશ હમણાં. આ પાર્સલ આવ્યું છે બધું આફ્રિકાથી. તમે જે પણ બધા મારા કપડાં બપડા બધું ત્યાં રાખી આવી હતી, જે સામાન હતો એ બધું પાર્સલ આવી ગયું છે. અને પાર્સલ આવ્યું છે 155 kg. કોઈને પણ વિચાર આવી જશે કે આટલું બધું પાર્સલ શેનું હોઈ શકે. હું તમને પણ દેખાડીશ. મેં બધો નીચે પડાવ કર્યો છે અને બધું ઉપર લાવીને ગોઠવવાનું છે હવે. તો પહેલાં હું મારું અવતાર થોડો ઠીક કરી લઉં, હું નાહી ધોઈને રેડી થઈ જાઉં અને પછી આપણે મળીએ તો હું તમને દેખાડીશ બધું. બધા તૈયારી પણ છે મારા, તો એ બધાને અત્યારે ટેમ્પરરી સુવાડી દીધા છે અહીંયા કે સૂઈ જાઉં. હું રેડી થઈને ફ્રી થઈ જાઉં, પછી બધું ગોઠવીશું આપણે. બસ નાહી ધોઈ લીધું છે અને રેડી થઈ ગઈ છે. રેડી મીન્સ કે મેં બસ કપડાં ચેન્જ કરી લીધા છે. હવે હું કરીશ રસોઈ. નીચે આવી ગઈ છું, જે ઓલવેઝ બધી લેડીઝોની ફેવરેટ જગ્યા હોય છે કિચન, અને રાખવી જ પડે, કેમ કે એ તો કરવું જ પડે ઘરનું કામ. જ્યારે હું રસોઈ કરીશ હવે અને જોઈએ, દરવાજો ખોલીને દેખાડીશ. લેબ પર પણ જવાનું છે, ત્યાં પણ કામ ચાલે છે. ઓપનિંગ પછી મેં તમને કંઈ જ નથી દેખાડ્યું ત્યાં શું ચાલી રહ્યું છે, શું નહીં. આજે જે પાર્ટીશન છે રેડી કરાવ્યું છે, એ લગાવવાનું છે, એટલે હું તમને પણ દેખાડીશ અને લેબ પણ દેખાડી દઈશ કે રેડી થયા પછી કેવી રીતે ચાલે છે અને શું નહીં, શું એ કંઈ જે પણ હશે એ તમને દેખાડીશ. તો હમણાં આપણે જઈશું રસોઈ કરીને, જમીને પછી જઈશ. હું ઓલવેઝ બપોરે જાઉં છું જમીને, તો હું તમને પણ દેખાડીશ. અને નાસ્તો આવી ગયો છે મારો, આપણે દરવાજો ખોલીને જોઈ લઈએ છીએ. હું મોર્નિંગમાં બહુ દરવાજો નથી ખોલતી. વાહ, ખમણ આવી ગયા છે અહીંયા. બસ આવી ગઈ છું હું પ્લાન્ટને પાણી નાખીને, પછી હવે રસોઈ કરવા માટે. ફટાફટ શાક રાખી દઈશ. આજે બનવાનું છે ટીંડોળાનું શાક, તો મેં સમારી લીધા છે, રાતે જ કાપીને ફ્રીજમાં રાખી દીધા હતા. અને ઓનિયન કાપી દીધી છે, ઓનિયન અને ટીંડોળા. તો હું શાક બનાવીશ હમણાં. સવારે બધી રસોઈ બનાવવાની હોય છે, એટલે દાળ ભાત શાક રોટલી બનાવવાનું છે. ફટાફટ થઈ જાય છે, મને વાર નથી લાગતી જરા પણ. હમણાં શાક અહીંયા વઘારી દઈશ હું એક ગેસ પર. 4 ચૂલાનો ગેસ છે, એટલે એક પર શાક વઘારી દઈશ, બીજા પર રાઈસ મૂકી દઈશ, ત્રીજા પર દાળ બાફવા રાખી દઈશ અને રોટલીનો લોટ બાંધી દઈશ. અને પછી હું કપડાં મશીન કરીશ. હું આવી રીતે બધું ઘરનું કામ કરું છું, એટલે કલાકમાં બધું કામ પતી જાય છે. તો કપડાં મશીન કરીને પછી હું ફરીથી પાછી જોઈશ કે દાળ વઘારવાની હોય, જે પણ હોય એ કરીશ. એટલે 12 વાગી સુધી હું કપડાં ઉપર ખોરી આવીશ અને કપડાં નાખીને પછી જો 12 વાગી જાય તો ટીચર્સને ફોન કરી દઉં કે રસોઈ તૈયાર છે, આવી જાઓ. એમની બ્લડ બેંક અહીંયાથી 5 જ મિનિટના અંતર પર છે, એટલે ફોન કર્યા પછી બધી રસોઈ રેડી હોય તે 5 મિનિટમાં આવી જાય છે. અને જમી લઈશું. જમીને પછી હું બધા વાસણ કરીશ. હવે એ બધું દેખાડવા જઈશ તો વ્લોગ ખૂબ લાંબો થઈ જશે. અને એવું નથી કે મેં બોલી દીધું એટલે હું નથી કરતી, પણ જેમ કે બધાને ખબર છે અહીંયા કોઈ કામવાળી નથી આવતી, હું જાતે જ કરું છું બધું. તો વાસણ બધું કરી જમીને વાસણ કરીને પછી આપણે જઈશું લેપર સાથે. તો ત્યાં સુધી હું ફટાફટ બધું કામ પતાવી લઉં છું. શાક હમણાં વઘારી દઉં છું અને બધું કામ પતાવી રસોઈ કરી દઉં છું, કપડાં મશીન કરી દઈશ અને પછી આપણે મળીએ જમીને પછી. તો હવે તે બધું રેડી રાખું છું, એટલે મારા માટે કામ ઈઝી હોય છે. આ છે લીલા મરચાં, આ છે આદુની પેસ્ટ અને આ છે એક લસણનો ડબ્બો. તો હું આ એક સારી આદત છે મને, પણ એ આફ્રિકાથી પડી છે આદત, કેમ કે ત્યાં અમે
બહારના દેશમાં કેવું બિઝી હોય છે બધા, તો આ બધું વારે વારે કરવાનો ટાઈમ નથી રહેતો. ઇવન રોજ એવરી ડે કરવાનું હોય તો પણ ટાઈમ ના રહે. એટલા માટે અમે કેવું કરીએ છીએ કે 5 કિલોની બેગ લાવીએ છીએ લસણની, આદુની કે ગ્રીન ચીલીની કોઈ પણ, અને પછી બધું દળીને ફ્રોઝન કરી દઈએ. એટલે જ્યારે પણ જેટલું યુઝ કરવાનું હોય એટલું જ બહાર કાઢવાનું, તો એ ઇઝી રહે. એટલે મને ત્યાંથી આદત છે, એટલે હું અહીંયા પણ આ જ રીતે કરું છું. મેં આદુ લસણ અને મરચાં બધુંની પેસ્ટ કરીને એક એક ડબ્બી ભરી દઉં છું, એટલે મને એક મહિનો ચાલે એટલું તો હું એટલીસ્ટ કરી જ દઉં. અહીંયા બહાર જેટલું નથી ફ્રોઝન કરતી 5-10 કિલો, પણ એટલીસ્ટ એક એક મહિનો ચાલે એટલું તો કરી જાઉં છું. કારણ કે તમે જ્યારે અહીંયા પછી શાક બનાવવાના હો ત્યારે તમે આદુ દળવા બેસો કે મરચાં લસણ સુધારો ને પછી એને વાંચવાનું કે મરચાં કરવાના, તો એમાં બહુ વાર લાગે છે. એટલા માટે આ હું એટલે તમને જણાવું છું કે કોઈ માટે કદાચ ઇઝી પણ રહી શકે, કે મને જોઈને કદાચ કોઈના માટે હેલ્પફુલ રહે કે તમે પણ આ રીતે કરો તો કામ ઇઝી થઈ જાય, 5 મિનિટમાં તમારું શાકભાગ બની જાય. એટલા માટે હું શેર કરું છું તમારી સાથે. તમે પણ જરૂરથી એવું કરજો કે મહિનાનું તમે લાવીને બધું પીસીને ડબ્બા ભરી રાખો, તો બસ તમે ડબ્બા ફ્રીજમાંથી ખાડો અને શાકમાં નાખો ને કામ પતી ગયું, તો ઇઝી રહે એટલા માટે. કપડાં મેં મશીનમાં નાખી દીધા છે, એનું ટાઈમર છે 45 મિનિટ, એ બધું સેટ કરેલું જ છે. એટલે બસ કપડાં નાખ્યા, પાવડર નાખી દીધો, લિક્વિડ નાખી દીધું, હવે એનિમેટર થઈ જશે 45 મિનિટમાં. તો એટલા પછી કપડાં થાય 45 મિનિટ ત્યાં સુધી હું મારું બાકીનું બીજું કામ પટાવી દઈશ. ચાલો બોલો જમવાનું કેવું બનાવ્યું હોય. સારું સારું. એટલે વ્લોગ છે એટલે તારીફ કરવાની એવું નહીં, એમ દિલથી કહેજો જે હોય તે. દરરોજ ના દિલથી સારું લાગે તો ના ખાઈ નીકળો, એમ કહી દે કે ભાઈ આ ખાઉં લા ને પાપડ લા ને આ લા ને તે લા. એટલે બધું મેં મસ્ત જ બનાવું એમ. બસ તો બધું કામ પટાવીને હું રેડી થઈ ગઈ છું અને જાઉં છું લેબ પર. હવે તો તમે પણ વ્લોગને કન્ટિન્યુ કરજો, હું તમને પણ દેખાડીશ કે ત્યાં કેવું છે, અત્યારે કેવું થઈ ગયું છે, કેવું કામ ચાલે છે, કોણ કોણ કામ કરે છે, શું કામ કરે છે, એ બધું દેખાડીશ. અને લેબ કેવી ચાલે છે એ પણ હું શેર કરીશ તમારી જોડે. તો જોજો. અને મેં દુપટ્ટો બાંધી દીધો છે કેમ કે અહીંયા બહુ ગરમી છે ઇન્ડિયામાં, બધી જ લેડીઝો મોટેભાગે બાંધે છે. મને નથી ગમતું બહુ, મને આમાં પણ સફોકેશન થાય છે, પણ બહુ ગરમી છે બહાર એટલે બાંધવું જ પડે છે. તો મેં પણ રેડી થઈ ગઈ છું અને બસ નીકળીશું હવે. તો ચાલો જોઈએ. તો ઘરે આવી ગઈ છું હું લેબથી અને વાઈગાસે 4, અને કુરિયર આવેલું છે મારું એ, કે આપણે ઓપન કરીને જોઈ લઈએ કે એમાં શું આવ્યું છે શું નહીં. એકચ્યુઅલી આ બેંક ઓફ બરોડાનું છે, તમે પણ જોઈ શકો લોગો. તો હું ઓપન કરીને જોઉં છું કે શું આવ્યું છે અને તમને પણ દેખાડીશ કે એમાં શું આવી ગયું છે. મારું સ્ટેન્ડ મેં ક્યાં રાખી દીધું છે મને ખબર નથી, એટલે મને ફાવતું નથી. તો પણ હા, સ્કેનર છે જે બેંક ઓફ બરોડાનું મેં સ્કેનર કરાવ્યું છે એ આવી ગયું છે. અને આના પેપર છે, એક સ્ટીકર પણ છે, તો એને તમે દિવાલ પર લગાવી શકો, તો કોઈ પણ આવે તો એ સ્ટીકર સ્કેન કરીને તમને પેમેન્ટ કરી શકો. આ જરૂરી છે લેબ માટે હવે. અને આ પણ આવી ગયું છે, તમે જોઈ શકો. તો સ્કેનર અમે લેબ માટે કરાવ્યું હતું કેમકે અત્યારે ઇન્ડિયામાં બધે ગૂગલ પે ચાલે છે, તો બધા લોકો પાસે કેશ નથી હોતી, તો આપણે આ સુવિધા ઉપલબ્ધ રાખવી પડે છે. તો મેં પણ બેંકમાં જઈને કરાવ્યું હતું, તો એમણે મને એવું કીધું હતું કે બાય પોસ્ટ કુરિયર દ્વારા આવશે 3-4 વર્કિંગ દિવસ પછી. તો એ ફાઇનલી આવી ગયું. અને એમણે એક આ પેપર આપ્યું છે જે તમે વોલ પર લગાવી શકો સ્ટીકર, અને એક આ સ્કેનર આપ્યું છે. તો આ લેબ માટે કરાવ્યું છે અમે ગૂગલ પે માટે, કેમકે ફાઇનલી હું કરાવીને આવી હતી એટલા માટે. કારણ કે અત્યારે કેવું છે, જે પણ પેશન્ટ આવે તેમને કેશ હોય તો કેશ આપી શકે, જેમને ગૂગલ પે કરવું હોય એમને એ કહેવું પડે કે કાં તો અમારા ફોનમાં ગૂગલ પેનું જે સ્કેનર છે ઓપન કરી આપવું પડે, યા તો પછી અમે લેબ પર અવેલેબલ નથી હોતા એટલે એમને પછી અમારો મોબાઈલ નંબર આપવો પડે, યા તો એમને અમારું સ્કેનર સ્કેન કરી મોકલી આપવું પડે ત્યાં લેબ પર જે પણ સ્ટાફ હોય એમને, અને પછી સ્કેન કરીને પે કરે છે. તો આ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, એટલે બહુ જરૂરી હતું સ્કેનર મૂકવું, તે મેં કરાવ્યું હતું, તો એ આવી ગયું છે. તો બસ બધું કામ પતાવીને હું ફરીથી ઘરે આવી ગઈ છું. અત્યારના વાગ્યા છે 4. આ જ મારું શિડ્યુલ છે રોજનું. હું સવારે ઉઠું છું, બધું કેવી રીતે મેનેજ કરું છું અને કેવું
અને સમટાઈમ હું સવારે ઉઠીને એકવાર લેબ પર જાઉં છું અને 10 વાગે પાછી આવી જાઉં છું. ચા પીને લેબ પર જાઉં છું, 10 વાગે પાછી ઘરે આવું છું. અને સ્કૂટર છે, બાઇક છે, એટલે બહુ કંઈ એટલું હાર્ડ નથી રહેતું. કેમ કે હવે સ્કૂટર પર ઇન્ડિયામાં તો બધે જવાય અવાય છે અને આપણને બધું આવડે છે એટલે બહુ પ્રોબ્લેમ નથી થતો. અને લેબ સ્ટેશનની પહેલી બાજુ છે એટલે થોડું આ પારથી પહેલે પાર જવું પડે, પણ 10 મિનિટ થાય છે એટલે ઇટ્સ ઓકે. હું જાઉં છું અને પછી હું કલાક અડધો કલાક બેસીને ફરી પાછી ઘરે આવી જાઉં છું. પછી ઘરનું કામ કરું છું, બધું રસોઈ કરું, કપડાં જે મશીનમાં નાખવાના ધોવાના એ બધું કરું છું. અને પછી જમીને 12 વાગ્યા પછી વાસણને બધું કરીને કિચન સાફ કરીને ફ્રી થઈને હું પાછી લેબ પર જાઉં છું. પાછી અડધો કલાક બેસું છું અને પછી પેલી બાજુ ગઈ હોય એટલે હું જૂના ઘરે જતી રહું છું. એટલે કાકીને પણ મળાઈ જાય ને ત્યાં જઈને થોડું રેસ્ટ કરું છું અને ચા પીઉં છું 3 વાગ્યાની. તો આજે પણ મેં એ જ કર્યું. હું ગઈ હતી અને કામ ચાલુ હતું, મેં તમને દેખાડી દીધું. એકચ્યુઅલી પાર્ટીશન કરવાનું છે, હજુ મેં તમને આખી પૂરી લેબ નથી દેખાડી આજે, કેમ કે કામ ચાલતું હતું એટલે અવાજ પણ બહુ આવે છે એટલા માટે. તો એ લોકો પાર્ટીશન લગાવે છે, રસ્તા પરથી બધી ધૂળ આવે છે એટલે આગળ પાર્ટીશન કરવાનું હતું. તો એ કામ ચાલુ છે, પાર્ટીશન આજે કમ્પ્લીટ થઈ જશે. પછી કાલે હું તમને નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી આખી લેબ દેખાડીશ હું તમને. અને ઘરનો પણ મને ઘણા બધા ઇન્સ્ટામાં ડીએમ કર્યો છે, ઘરનો જે હોમ ટૂરનો વિડીયો છે એ રહી જ ગયો છે. લાસ્ટ યર પણ રહી ગયો હતો, તો આપણે જરૂરથી હમણાં લાવીશું. હું તમને હોમ ટૂરનો વિડીયો જરૂરથી આવશે, નેક્સ્ટ વીકમાં જોવાનું ભૂલશો નહીં. આખું ફૂલ હાઉસ હું તમને દેખાડીશ ઉપર નીચે બધું. અને જે જે અમે ઘરમાં કામ કરાવ્યું છે બધું, ફર્નિચરથી લઈને જે કંઈ પણ વસ્તુ, ડેકોરેશન જે કંઈ પણ, બધું જ હું તમને વિગતવાર દેખાડીશ ઘર આખું. તો એ પણ જરૂરથી આવશે. અને બસ એ જ હતું. તો હું લેબ પરથી પછી આવી ગઈ અને હવે આવી ગઈ છું હું ઘરે અને 4:15 થયા છે. તો હવે મારી પાસે 1/4 કલાકનો ટાઈમ છે, એમાં હું પાછી સાંજની રસોઈની તૈયારી કરી દઈશ થોડી ઘણી. અને તેજસ આવશે 5 વાગે બ્લડ બેંકથી, 5 વાગે આવે એટલે હું થોડી ઘણી તૈયારી કરી દઈશ. અને પછી અમે 5:15 જેવું ચા પીશું અને ફરીથી જઈશું લેબ પર. તો ત્યાંથી પછી પાછો રિપોર્ટ બધો જે લેવાનો છે કે પૂરા દિવસનું શું હતું, આજનું શું કામ હતું, શું નથી, કોના રિપોર્ટ બાકી છે, કોનું પેમેન્ટ બાકી છે, કોને અપાઈ ગયું છે, કોનું લેવાઈ ગયું છે, રિપોર્ટ કોના બાકી છે, કાલે આવશે શું છે, એ બધું રિપોર્ટ લઈએ. કેમકે અમે ફૂલ ટાઈમ ત્યાં નથી બેસતા, તેજસની જોબ હોય છે બ્લડ બેંકની અને હું ઘરનું પણ કામ કરું છું અને ત્યાં પણ જાઉં છું એટલે ફૂલ ટાઈમ નથી બેસતી. એ લોકો કામ બધા કરે છે સ્ટાફ ત્યાં, તો જરૂર પણ નથી કે એટલી એકચ્યુઅલી કે આખો દિવસ બેસવાની, કેમકે આપણો એ વિષય પણ નથી, આપણને કંઈ ખ્યાલ પણ ના આવે એટલે એટલું બધું કામ નથી હોતું. તો 5:30 અમે ફરીથી જઈશું અને બધું કલેક્શન કરી લઈશું જે કંઈ પણ હશે. અને પછી ત્યાં જે કાકા છે એ 7 વાગે લેબ બંધ કરે છે, અમે આવી જઈશું પાછા ઘરે ફરીથી. અને પછી આવીને હું પાછી ઘરનું રસોઈ કરીશ થોડી વાર બેસીને અને પછી અમે જમીએ છીએ 8 વાગે. તો બસ આ જ હતું રૂટિંગ મારું આજનું, તમે જોઈ લીધું. તો ચાલો હવે હું થોડી ઘરની તૈયારી કરી દઉં અને આપણે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. જે કંઈ પણ હતું એ મેં તમને દેખાડી દીધું કે પૂરા ડીમનું જે પણ કામ હતું, હજુ પણ આમાં ઘણું બધું કામ રહી ગયું હશે, ઝીણું ઝીણું કામ, એ મેં વ્લોગ નહોતો શૂટ કર્યો. પણ આખો દિવસ ઘરમાં કામ હોય છે, જે લોકો જોબ પર જાય છે એના કરતાં જે ઘરે રહે એમને વધારે કામ હોય છે. જે પણ આપણી બહેનો છે ઇન્ડિયામાં જે લેડીઝ છે બધાને ખબર હશે કે ઘરના કામ કેટલા અઘરા હોય છે, કે ઘરમાં 1 મિનિટ પણ તમે સવારથી ઉઠાય ત્યાંથી તમે નવરા નહીં રહી શકો, કેમ કે ઘરમાં બહુ બધું કામ હોય છે. તો બસ આ જ હતું. અને ફરીથી એક નવા વ્લોગ સાથે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. અને આવો જ સપોર્ટ રાખજો, તમારો સારો રિસ્પોન્સ છે તો રિસ્પોન્સ કરતા રહેજો. વ્લોગ જોઈને જતા ના રહેશો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હું નવા નવા વ્લોગ લાવતી રહીશ અને તમે જોતા રહેજો. તો મળીએ આપણે ફરીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.